લક્ઝરી બસ જ દેખાય છે કુમાર દાનાણીને. તો તમે કુમાર દાનાણીની ખાસ વાત કરો, હા, તો પોતે ધારાસભ્ય છે, પોતાના મત વિસ્તારની અંદર પટેલ નગર પટરી ઉપર લાખો કરોડો રૂપિયાનો દારૂ ઉતરે છે, બરાબર. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તાજેતરમાં ડીસીપી ટ્રાફિકને એક લેટર લખ્યો હતો કે આ શહેરની અંદર જે મોટા વાહનો આવે છે એને જેની મર્યાદા છે સમયની એ પછી એમને બંધ કરી દેવા જોઈએ. અને સાથે કુમાર કાનાણીએ એવું પણ કીધું હતું કે આ જે બસના ઓપરેટરો છે એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હવે આ વાતથી લક્ઝરી બસ ઓપરેટરો ગુસ્સામાં આવી ગયા છે અને એમણે ગઈકાલે એક મિટિંગ કરીને એક નિર્ણય લીધો છે કે હવે 21 ફેબ્રુઆરીથી શહેરની અંદર લક્ઝરી બસો નહીં આવે, લોકોને સુરત શહેરની જે હદ છે એની બહાર ઉતારી દેવામાં આવશે. તો આપણે આ નિર્ણયમાં શું લેવાયું છે અને એમનો શું મત છે એના વિશે આપણે સુરત લક્ઝરી બસ ઓપરેટર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ અણઘડ સાથે વાત કરીશું. હા દિનેશભાઈ, ખબર છે ડોટ કોમમાંથી રાજેશ શાહ વાત કરું છું. દિનેશભાઈ, આપણે આ પેલું લક્ઝરી બસ ઓપરેટર એસોસિએશને એક નિર્ણય લીધો છે, તો એ નિર્ણય શું લીધો છે અને શું કામ લેવામાં આવ્યો છે? બરાબર, જે લોકો લક્ઝરી બસોમાં જતા હોય છે અને લક્ઝરી બસ શહેરમાં આવતી હોય છે, શહેરમાં નહીં આવે અને લસકાણાની બહારથી લક્ઝરી બસ નેશનલ પિકઅપ કરશે. રોજની કેટલી લક્ઝરી બસો સુરત થી જાય છે? હેલો, તો આ તો આને કારણે તો સૌથી વધારે મુશ્કેલી લોકોએ જ ભોગવવી પડશે. હા, તો દિનેશભાઈ, તમે આ બાબતે ડીસીપી ટ્રાફિક સાથે અથવા કુમાર કાનાણી સાથે કોઈ મિટિંગ કરી છે ખરી? સારો નિર્ણય કર્યો છે. ટૂંકમાં એક જ વાત છે કે આપણા શરીરના કોઈ પણ અવયવો ખરાબ થાય છે તો આપણે એને કાપી નથી નાખતા, એની દવા કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આ લક્ઝરી બસ તમને નુકસાન લાગે છે અથવા કંઈક નાના મોટા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, તો એના માટે આપણે બેસીને ચર્ચા કરવી જોઈએ. અને કેવું છે કે લક્ઝરી બસને કોઈ એક રૂટ આપવામાં આવે, કોઈ મોટા રોડ ખાલી આપવામાં આવે કે ત્યાંથી અંદર જાય બહાર જાય, અમુક નિયમો અનુસાર કામ કરવું જોઈએ. કારણ કે જોવા જઈએ તો દિલ્હી અને મુંબઈ ગુજરાતમાં તમામ શહેરોમાં નાના નાના શહેરો જે કમરેલી છે, સાવરકુંડલા છે, ભાવનગર છે, આવા શહેરોમાં જે ટ્રાફિક નથી ત્યાં પણ લક્ઝરી બસ એન્ટ્રી કરવામાં આવે છે. બરાબર છે. હા દિનેશભાઈ, અત્યારે જે જાહેરનામું છે આ લક્ઝરી બસ માટેનું, એ જાહેરનામું કેવી રીતનું છે, કેટલા સમયનું છે? એક્ચ્યુઅલી આ જાહેરનામું વર્ષો પહેલા 15 વર્ષ પહેલા હા હા જાહેરનામું કોઈ બહાર પડ્યું હતું ત્યારે, બરાબર, એક ભૂલ થયેલી છે પણ હવે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી. બરાબર, વાહન શબ્દ વાપરવામાં આવ્યો છે. અચ્છા, ભારે વાહનને સુરત શહેરમાં પ્રવેશ બંધી કરવામાં આવે છે. અકસ્માત ઘણી વાર થતો હતો કે
એમાં લોકો મૃત્યુ પામતા હતા બરાબર અને બેફામ એ લોકો ચલાવતા હતા હા બરાબર છે કામ કરતું એક લક્ઝરી વસ્તુ બિઝનેસ છે. જો તમે જોવા જુઓ તો ગુજરાતના તમામ નાના નાના ગામ સુધી પહોંચવાનું કામ લક્ઝરી વસ્ત્ર જે સરકારી નથી પહોંચી શકતી. બરાબર. એકબીજાની સાથે જોઈન્ટ જોડી રાખવાનું કામ લક્ઝરી વસ્ત્રવાળા કરે છે. બીજી વાત, કોઈને ઘી લાવવું છે, દૂધ લાવવું છે, છાશ લાવવી છે, નાનો મોટો એનો સામાન ગર્ભવતરીનો કે બાળકોની ટિકિટ એક સમય આપણે સૌરાષ્ટ્રમાં મોકલવી હોય, પોતાના પાત્રે વતન થી આવવું હોય કે જવું હોય, બરાબર, આપણે સથવારો શોધતા હતા, સારો સથવારો મળે તો એની સાથે મોકલીએ. લક્ઝરી બસ જ દેખાય છે કુમાર દાનાણી ને. તો તમે કુમાર દાનાણી ની ખાસ વાત કરું તો પોતે ધારાસભ્ય છે, પોતાના મત વિસ્તાર ની અંદર પટેલનગર પટરી ઉપર લાખો કરોડો રૂપિયાનો દારૂ ઉતરે છે, બરાબર, ત્યાં અફીણ ચરસ ગાંજો ને દારૂ વેચાય છે, બરાબર. કુમાર કાનાણીએ કેટલી વાર પત્ર લખ્યા કે અહીંયા મારે મારા લોકો તકલીફમાં છે, લોકો તમારું યુવાધન બરબાદ થઈ ગયું છે, અહીંયા દારૂ ન ઉતરવો જોઈએ ને ન વેચાવો જોઈએ, બરાબર. મેં તો સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે કે વરાછા પોલીસ સ્ટેશન ના એક વાર બધા જ લગ્ન આપતા છે, બરાબર છે, બરાબર છે. બીજી વાત, રોડ ઉપર પથરા વાળા બેઠા છે, રોડ ઉપર મોટી મોટી લારીઓ લઈને ફેરિયા ઉભા રહે છે રાત દરમિયાન. તમે જોયા હશે વરાછા ઉપર, બરાબર છે. તો આ બધા જે પ્રદૂષણ છે, જે ટ્રાફિક કરે રિક્ષા વાળા, ત્યાં રસ્તા ઉપર 40% રોડ રોકીને ઉભા રહે છે પેસેન્જર માટે, બરાબર. કુમાર કારણે કોઈ થી લખ્યું નથી, બરાબર. કોઈ હોટલ ચાલુ થઈ છે, ખોટો દુરુપયોગ કરવામાં આવે છે, છોકરીઓને તાક ધમકી થી ત્યાં લઈ આવવામાં આવે છે. આવી યુવતીઓ સુરત ની અંદર ઘણી બધી ચાલુ થઈ છે, વરાછા વિસ્તારમાં ચાલુ થઈ છે. કુમાર કાનાણીએ ક્યારે કીધું કે આવું બંધ કરવી જોઈએ? દિનેશભાઈ, છેલ્લી વાત પૂછી લેવી છે કે આ 21 ફેબ્રુઆરી થી તમે જે નિર્ણય લીધો છે એ તમે ક્યાં સુધી એનો અમલ ચાલુ રાખશો? ધારો કે સરકાર ના નિર્ણય લે તો શું થશે? પ્રમુખ દિનેશભાઈ અણગળ. સુરત ની અંદર થી લગભગ રોજની 350 બસો જુદા જુદા વિસ્તારોમાં જાય છે. ખાસ કરીને લક્ઝરી બસ જે છે એ બીજા બધા વિસ્તારો માટે તો છે જ, પરંતુ સૌરાષ્ટ્રના લોકો માટે આ બહુ જ અનુકૂળ આવે છે, કારણ કે છે ગામડા ગામડા સુધી આ બસ જતી હોય છે. હવે આફ્ટરઓલ કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશનની લડાઈમાં છેલ્લે મરો તો લોકોનો જ થવાનો છે, કારણ કે મુશ્કેલી લોકોએ ભોગવવી પડશે. છેક તમે ત્યાં સુરત શહેરની બહાર ધારો કે કામરે સુધી જાઓ તો એની રિક્ષા ભાડાના પૈસા તમે ઉતરો, કામરેથી પાછા સિટી વિસ્તારમાં આવો તો એના તમારે પૈસા આફ્ટરઓલ સોસાવવાનું લોકોને જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.